ગંદા પાણીના વિતરણને લઈને 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એ પછી પણ હાલ ગંદા પાણીનો પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. પૂર્વ વિસ્તારમાં આવેલ ખોડિયારનગર, કિશનવાડી સહિત અનેક વિસ્તારોમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. તેમ છતાં એસી ઓફિસમાં બેસીને વહીવટ કરતા અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. નરકાગાર પરિસ્થિતિમાં રહેતા પૂર્વ વિસ્તારના રહીશોની આપવિધિ જોઈએ અમારા આ અહેવાલમાં. અમે રામજનગર બેના બાજુમાં કૃષ્ણનગર છે. અમારી પાણીની લાઇનમાં ખરાબ પાણી આવે છે. છોકરાઓ બીમાર પડે, ઘરના લોકો બીમાર પડે, ઝાડા થાય, વાનું તો થાય છે, એવું બધું તકલીફ છે સાહેબ. અને નવી લાઇન લખ્યા પછી જ્યારે નાખવા આવ્યા તે વખતે કીધું કે વગર મોટરે બીજા માળે પાણી ચડશે, પણ અત્યારે બી હાલમાં નળે પાણી આવે છે, ગંદુ આવે છે, અને એ બી મોટરથી જ લેવું પડે છે. અમારે સમસ્યા દૂર થઈ જ નથી. શરૂઆતથી જ જ્યારે આ પહેલા લાઇન નાખી ત્યારે બી એવું જ હતું, ઓછું પાણી આવે, કોઈને મળે કોઈને ના મળે. ત્યાર પછી મોટી લાઇન નાખી. મોટી લાઇન નાખ્યા પછી કે તમને પ્રેશરમાં પાણી આવશે અને વ્યવસ્થિત તમને પાણી મળશે, ચોખ્ખું પાણી મળશે. એની જગ્યાએ પ્રેશરમાં આવતું નથી. આજે બી મોટરથી અમારે પીવાનું પાણી ભરવું પડે છે અને પીવાનું પાણી ગંદુ આવે છે. તો રામદેવનગરમાંથી બેડો ભરીને કે કંઈક જગ ભરીને લાવીએ ત્યારે આ ઘરમાં પાણી પીવા માટે ચાલે છે. બાકી વાપરવા માટે જ આ પાણી અમે ઉપયોગમાં લઈએ છીએ. આ વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર ખોડિયારનગરનો વિસ્તાર છે. અહીંયા છેલ્લા કેટલાય સમયથી દૂષિત પાણીની સમસ્યા છે. એક એક વર્ષ સુધી પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન રહ્યા. પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું. એક તરફ કોર્પોરેશને જ્યારે સ્માર્ટ સિટીની વાત કરી તો પૂરતા પ્રેશરથી પાણી આપવાની વાત હતી, 2 ટાઈમ પાણી આપવાની વાત હતી. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓના પાપે પૂર્વ વિસ્તાર ખૂબ જ નરકાગર સ્થિતિમાં મુકાયો છે. 2 ટાઈમ પાણી આપવાની તો વાત, 1 ટાઈમ પૂરતા પ્રેશરથી પાણી નથી આપતા અને જે પાણી આવે છે એ ખૂબ જ દૂષિત હોય છે કે પીવાલાયક પણ નથી હોતું. લોકોને પીવા માટે પાણી મોટર મૂકીને મંગાવવું પડતું હોય અને બહારથી લાવવું પડતું હોય. તો માત્ર કાગળ પર આ લોકોની કામગીરી હોય એ સ્પષ્ટ દેખાય છે. અને અમારી તો કોર્પોરેશનના અધિકારીઓને અને ચૂંટાયેલી પાંખને એક જ અમારી માંગણી છે કે પૂર્વ વિસ્તારમાં જે આ પાણીની સમસ્યા છે, જે જીવન જરૂરિયાત છે, એને દૂર કરવામાં આવે. કાજોડ પર સુરભી પાખાઈ ટાઉનશીપમાં રહીએ છીએ અને ત્યાં કેટલા ઘણા સમયથી દૂષિત પાણીનો પ્રોબ્લેમ છે જ. અને પાણી બી ઓછું હોય છે, ડોરું અને પીવાલાયક નથી આવતું અંદર, અને વધારે ટાઈમ બી નથી આવતું, પૂરતા પ્રેશર સાથે પાણી નથી મળતું. વારાવઘડી કહીએ છીએ પણ એ લોકો કામ કરવા તૈયાર જ નથી હોતા. આઈએ ચાહીએ છીએ પણ કોઈ આવા તૈયાર હોતું નથી, આવતું નથી. કેટલા ઘણા છેલ્લા 5-6 વર્ષથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. આટલું બધું ગંદુ પાણી આવે છે, છોકરાઓ બીમાર થાય છે, દવાખાને જાય છે, બરાબર. તો આ લોકો છે નવી લાઇન નાખી તેમને 2 મહિના પહેલાં, તો એ ગંદુ પાણી આવે છે. અહીંયા પાણીની બહુ જ તકલીફ છે. જે બીમારી ચાલી રહી છે દૂષિત પાણી, અને એક ટાઈમ પર જે પીવાનું પ્રેશરમાં પાણી આવતું હતું એ બિલકુલ નથી આવતું, અને આવે છે તો બહુ ગંદુ, જેવું કે જીવજંતુ એમાં પાણીમાં આવે છે. કે આ બીમારી કોરોને ચાલી છે કે બીમાર પાણીથી પડે, આ દૂષિત પાણી પીવામાં એવું આવે છે. ને આ ગંદુ પાણી છે એટલું બધું કે પીવા બી નથી લાયક છે. તો આ ગરીબ લોકો અને રહેવાસી શું કરશે? પાણી પીશે કે મરી જશે? પાકની સામે રહીએ છીએ પણ તે વર્ષોથી ઓછા પ્રેશરમાં પાણી આવે છે, અમુક વખત ગંદુ પાણી આવે છે, અને વધારે કરીને તઈ તો ઓછા પ્રેશરની જ વધારે તકલીફ છે. પાણી પૂરતું આવતો નહીં અને આ બધી સમસ્યા આખી કિશનવાડીની. જ્યારે બીજેપીના જે ડ્યુટી ના આવ્યા પછી તો કોઈ કરુણા મરી પડે, કરુણામાં મરી ગયા કે જીવે છે કોઈ જોવા આવ્યો નહીં, બરાબર. હવે આ લોકો કોઈ દિવસ આવતા નહીં ને કોઈ દિવસ પૂછતા નહીં. આપણે સામેથી એમને કંઈ બી કામ કહીએ તો આપણે કોઈ કામ આ લોકો કરતા નહીં. પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં અને વસાહતી વિસ્તારોમાં રહેતા રહીશો ગંદા પાણી અને લો પ્રેશરથી આવતા પાણીની સમસ્યાનો છેલ્લા કેટલાક મહિનાઓથી સામનો કરી રહ્યા છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની બિન અનુભવી એન્જિનિયરોની ફોજ પૂર્વ વિસ્તારની પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકશે કે પૂર્વ વિસ્તારના રહીશોને આ જ નરકાગાર સ્થિતિમાં જ રહેવું પડશે? કેમેરામેન સુરજ સોલંકી સાથે પ્રશાંત ગજ્જર, લોકસત્તા, વડોદરા. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.